બોટાદ જિલ્લાના ગઢડાના માંડવધાર ગામે શહીદોની ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ. બોટાદ જિલ્લાના ગઢડાના માંડવધાર ગામે શહીદોની ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં આવેલ પુલવામા આતંકી હુમલામાં થયેલા આપણા ભારતના વીર જવાનો 42 જેટલા શહીદ થયા છે, ત્યારે માંડવધાર ગામ પંચાયતના સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખૂન કા બદલા ખૂન, જાન કા બદલા જાન. ત્યારબાદ આર્મીના જવાન જયેશ પટેલ પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને આખા ગામ ફરતા રેલી યોજી હતી. બાદમાં 5 મિનિટ મૌન બેઠક કરી હતી. ઉપસ્થિત મહેમાન સરપંચ શ્રી જગજીવનભાઈ કોરડિયા, ઉપપ્રમુખ સરપંચ શ્રી કમલેશભાઈ અવૈયા, ભોળાભાઈ રબારી, દેવજીભાઈ કિકાણી તેમજ આગેવાનો યુવાનો આ રેલીમાં જોડાયા હતા અને શહીદોના પરિવારોને આર્થિક મદદ પણ કરશું ગામ દ્વારા તેમજ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા. માંડવધાર ગામના સમસ્ત જનતા છે એ કેન્ડલ માર્ચ કાઢીને શહીદોની પાછળ છે એમ કહેવા માંગે છે અને પાકિસ્તાનને કહેવા માંગે છે કે એકવાર નહીં હજી અનેક વાર સર્જિકલ સ્ટ્રાઇક કરીને તમે કરી બતાવશો. તો કાંતિભાઈ, તમે સરકાર પાસે શું માંગણી કરી રહ્યા છો અત્યારે? અમે અપેક્ષા એવી કરી રહ્યા છીએ કે એકવાર સર્જિકલ સ્ટ્રાઇક નહીં પણ વારંવાર જો સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે તો જ આંતકી અને આંતકીના જે આકાઓ છે એને જ ભાન થાય એવું છે. બ્યુરો રિપોર્ટ, ગઢડા, કેટીવી ન્યૂઝ, ગુજરાતી.